આજ કોણા કે જગત ની માથે તને તારા કાકા કુટુંબ, તને તારું મામા મહોળ, અરે હરજી જયારે તને તારા માવતર ની યાદ આવે ને ત્યારે હરજી મારા મરતા મરતા માવતરે આટલી મને ભલામણ કરી હતી, પણ આજ અઘોર વડવાની અંદર ઘેટા બકરા સારતા સારતા આજ આ ધનમારાથી બહુ થાક લાગ્યો છે. આજ હરતી પોકારે ત્યારે
હાલ તો હાલ તો જંગલ માં ઘણો દૂર નીકળી ગયો છું, બપોર નો સમય થયો છે, સુરજ દાદા માથે આવ્યા છે, ધોમ તડકે ધો છે, માટે મારા બકરા પણ બધા થાકી ગયા છે, સાપ પડલા એટલે બકરાને ઘડી ઘડીહામો ખોરાવો અને હું પણ ઘડી ઘડીહામો ખાઉં. હા, અમારી બંગલી માં થોડું પાણી છે એ પી અને મારી તરસ શીપાવો. અરે અઘોર વગડાની અંદર દૂર દૂર સુધી તમરાનો અવાજ આવે છે, એવામાં આ બાળકનો અવાજ ક્યાંથી? અરે બાળક, પાણી તો મારી બંગલીમાં હતું પણ થોડીક વાર પહેલા જ પાણી પી અને મારી તરસ શીપાવી. અરે રામ રામ, કેવા અહો ભાગ્ય છે, કમ નસીબે આજ મારા બધા જ બકરા પાકડા છે. અરે બાળક, દૂધ તને ક્યાંથી પાવ? મારા બધા જ બકરા પાકડા છે. અરે બાળક, શું એ ઘટ કરી જાણે, એને શું ખબર પડે કે કોને દૂધના બકરા કહેવાય અને કોને પાકડા બકરા કહેવાય? એ તો માત્ર એ ઘટ કરી જાણે. આજ હઠી લો બાળક જેથી કરી અને આ બાળકને દુઃખ ન લાગે. આજ પ્રભુ વાહ, જેના વર્ષોથી ગુણગાન ગાતો એ તો આજ મારી સન્મુખ આવીને
આપણે ઉભા રહી ગયા. વાહ પ્રભુ વાહ, અરે પ્રભુ વાંધિયાના ઘેરે પારણા બંધાવજો, પાંગળાને પોદ આવજો પ્રભુ. અરે પ્રભુ આજ જો આ વગડાની અંદર મને મળ્યા છો તો મારા ઝૂંપડી સુધી આવી અને મારી ઝૂંપડી પાવન કરો પ્રભુ. અરે હા પ્રભુ, ફરી આપ મને ક્યાં મળશો? બહુ સારું પ્રભુ.